ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા 2024ની અંદર ખેડૂતો માટે અગત્યની સૌથી મોટી યોજના વિશે જાણીશું. તો મિત્રો, આ યોજના ખેડૂત દીઠ એટલે કે ખેડૂત ખાતા દીઠ લાભ મળશે. કેટલો લાભ મળશે? 3 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. ફોર્મ ભરવાના શરૂ છે, તમે ફોર્મ ભરી શકો છો. તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. તો તમે મિત્રો વિડીયોની અંત સુધી બને રહેજો. જો તમને આ વિડીયો ગમે તમારા મિત્રો સુધી શેર કરજો. તો અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર જે યોજનાનું આપણે સર્વપ્રથમમાં નામ જાણીશું, જે ખેડૂતો માટે યોગદાયી અને સૌથી મોટી ઉપયોગી યોજના છે. યોજનાનું નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. તો મિત્રો, કિસાન એટલે કે ખેડૂતોને મળશે એક ક્રેડિટ કાર્ડ. એની અંદર તમે તમારા જીવન જરૂરિયાત પૂરતી જે ખેતીને લગતી સામગ્રી, ખેતીને લગતી જે પણ વસ્તુ છે એ ખરીદી શકો છો. જ્યારે પણ તમે ખરીદો છો ત્યારે તમારે કોઈ પણ પ્રકારના પૈસા ચૂકવતા પડતા નથી. તો કઈ રીતે પૈસા ચૂકવવા પડે એ પણ જાણીશું, અને કેટલો લાભ મળે છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ પણ લાભ જાણીશું. તો મિત્રો, આની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમારે લાભ કોને મળે છે? બધા ખેડૂતોને વ્યક્તિગત સંયુક્ત નામે ખેતી જમીન ધરાવતા હોય જે માલિકો છે એમને લાભ મળે છે. તો મિત્રો, આની અંદર જે મહત્વની બાબત છે કે ખેતી ખાતેદાર દીઠ આ લાભ મળે છે. દરેક ખેડૂતોને લાભ મળે છે. આની અંદર ભાડુઆત ખેડૂત, મૌખિક પટ્ટેદાર અને જે ભાગમાં પાક લેનારા છે એમને પણ લાભ મળે છે. તો ખેડૂતોને સંયુક્ત જવાબદારી જૂથો GLG તરીકે પણ લાભ મળે છે. તો આની અંદર કેટલો લાભ મળે છે એના વિશે જાણીએ. તો 5 વર્ષ માટે આ ક્રેડિટ કાર્ડ મંજૂર કરવામાં આવે છે. તો મિત્રો, ATM પ્રકારનું તમારું એક કિસાન ક્રેડિટ કાર્ડ હોય છે. એ કાર્ડમાંથી તમે વસ્તુ ખરીદી શકો છો. તો આની અંદર સરકારશ્રી દ્વારા વિસ્તારમાં પાક પ્રમાણે પ્રતિ હેક્ટર દીઠ નક્કી કરેલ દરથી ખરીફ ધિરાણ અને રવિ ધિરાણ તેમજ લાંબાગાળાના પાક માટે લાંબાગાળાના પાક ધિરાણ પણ આની અંદર આપે છે. તો મિત્રો, આ જે કિસાન ક્રેડિટ કાર્ડ છે તમે ધિરાણ તરીકે, લોન તરીકે પણ ઇસ્તેમાલ કરી શકો છો. તો મિત્રો, આની અંદર રૂપિયા 3 લાખ સુધીની મર્યાદામાં પાક લીધેલ ધિરાણ 0% વ્યાજ દરે પાક ધિરાણ મળે છે. એટલે કે સરકારશ્રી તરફથી 7% દરે વ્યાજની સબસિડી મળે છે. આ સબસિડી મેળવવા માટે નિયત તારીખ પહેલાં લોન ભરપાઈ કરવી પડે છે. તો મિત્રો, આની અંદર જે મહત્વની બાબત છે કે જે 3 લાખ રૂપિયા તમને સરકાર આપે છે, તો જે 3 લાખ રૂપિયા સરકાર તમને આપે છે તો એક એની તારીખ નક્કી કરેલી હોય છે કે જે તારીખ પહેલાં જો તમે એ 3 લાખ રૂપિયા ચૂકવી શકો, એટલે કે જે પણ તમે 3 લાખમાંથી જે પણ કિસાન ક્રેડિટ કાર્ડમાંથી પૈસા વાપર્યા હોય એ તમારે પરત ચૂકવવાના રહેશે. અથવા લોન લીધી હોય 1 લાખની 1.5 લાખની એ પરત ચૂકવવાના હોય છે. તો એ અંતર્ગત જો તમે પરત તારીખ પહેલાં ચૂકવી દો છો તો તમને 0% વ્યાજ રહેશે. તો મિત્રો, જો તમે એ રીતે નથી ચૂકવતા તો તમારું જે ધિરાણ લીધે છે એમનું 7% વ્યાજ લાગે છે. તો આ ખાસ ધ્યાન રાખવું. તો ખેડૂતોને પોતાની પસંદગી મુજબ બિયારણ, ખાતર, જંતુનાશક દવા ખરીદી શકે છે. તો મિત્રો, જે કિસાન ક્રેડિટ કાર્ડ છે એ રૂપે ક્રેડિટ કાર્ડની સુવિધા પણ આપે છે. એટલે કે ATM અંતર્ગત તમે બેંકમાંથી પૈસા પણ ઉપાડી શકો છો. એટલે કે ATMમાંથી પણ તમે પૈસા ઉપાડી શકો છો. તો મિત્રો, એક ATM હોય છે જે અંતર્ગત તમે ATMમાંથી કોઈ પણ જગ્યાએથી વસ્તુ ખરીદી શકો છો, અથવા તમે તમારા નજીકના કોઈ પણ ATMમાંથી પણ પૈસા તમે જરૂરી જે હોય તો તમે ઉપાડી શકો છો. અથવા જે કિસાન ક્રેડિટ કાર્ડથી તમે બિયારણ ખરીદી શકો છો, ખાતર ખરીદી શકો છો, જંતુનાશક દવાઓની ખરીદી તમારા જીવન જરૂરિયાત મુજબ કરી શકો છો. પછી તમારું જે પેમેન્ટની ડેટ હોય, સરકારે નક્કી કરેલી તારીખ હોય, એ અંતર્ગત તમારે જે પરત પૈસા કરવાના હોય છે કે જે કે 3 મહિનાની અંદર, 6 મહિનાની અંદર, 1 વર્ષની હોય જે મુદત હોય, એ પ્રકારે તમારે જે પૈસા છે એ પરત કરવાના હોય છે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત. તો લાભ ક્યાંથી મળે છે? તમારે જો આ લાભ લેવો હોય તો તમારે ક્યાં અરજી કરી શકો છો? મિત્રો, તમારા નજીકની અંદર કોઈ પણ કોમર્શિયલ બેંકો છે, ખાનગી બેંકો છે, સરકારી બેંકો છે, તો દરેક બેંકની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત તમે લાભ લઈ શકો છો. એટલે કે તમારું ખાતું તમારા નજીકની કોઈ પણ બેંકની અંદર હોય તો એ અંતર્ગત તમે બેંકના મેનેજર સાથે વાતચીત કરી અને તમારું મહત્વનું જે કિસાન ક્રેડિટ કાર્ડ છે એ કઢાવી શકો છો. તો મિત્રો, આની અંદર કયા કયા પુરાવા જોઈશે? તો મિત્રો, આની અંદર જે મહત્વના પુરાવા આપણે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડનું જે અરજી ફોર્મ છે એ, તો ઓળખના પુરાવા તરીકે આપણે જાણીએ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, મધર ID કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, એ અંતર્ગત તમે તમારા ઓળખના પુરાવા તરીકે આપી શકો છો. રહેઠાણના પુરાવા તરીકે તમારો
આધાર કાર્ડની અંદર પણ રહેઠાણનો પુરાવો છે, મતદાર કાર્ડની અંદર પણ હોય છે, ઇલેક્ટ્રિક બિલ છે એની અંદર પણ હોય છે, અને લીઝ કરાર છે એની અંદર પણ હોય છે. સાથે મિત્રો જે નેક્સ્ટ પુરાવો છે, ખેતીની જમીનના માલિક હોય તો તમારે જે 7-12, 8 તેમજ 6ની નકલ આ 3 પુરાવા આપવાના છે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડનું અગત્યનું ફોર્મ, ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, પાન કાર્ડ છે, મતદાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ છે, મતદાર ઓળખપત્ર, ઇલેક્ટ્રિક બિલ, અને મિત્રો ખેતીને લગતા પુરાવા તરીકે તમારે માલિકા હક હોય એ અંતર્ગત 7-12, 8 તેમજ 6ની નકલ તમારે જ્યારે પણ તમે અરજી ફોર્મ સાથે જાઓ ત્યારે તમારે બેંકની અંદર એની આપવાની રહેશે. તો આટલા પુરાવા આપશો તો તમારું જે મહત્વનું ખેડૂતો માટે ઉપયોગી 3 લાખ સુધીનું જે કિસાન ક્રેડિટ કાર્ડ છે એ તમે કઢાવી શકો છો. તો મિત્રો આ હતી અગત્યની વિગતો, ખેડૂતો માટે મહત્વની યોજના. આ વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર કરી અને જે તમારા મિત્રોને ખેતીમાં ઉપયોગી થાય એવી ચીજ વસ્તુ પણ તમે આની અંદરથી ખરીદી શકો છો. તો જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.